नमस्ते विद्यार्थी मित्रों, आपणे वातावरण विषे समझ्या। हवे आपने वातावरण विषेनी टुकनोन लखवानी छे। तो कई रीते लखशो विद्यार्थी मित्रों? पाठ्यपुस्तकमांथी ज लखवानी छे। जो वातावरण अहींथी लई अने आ कोष्टक जे आकृति दोरेली छे पेज नंबर 60 पर, एना ऊपर सुधीनू बराबर छे, हवा पातळी थई जाय छे त्यां सुधी, अने 61 पान नंबर ऊपर एटले बाजूना पान नंबर ऊपर अहीं छेल्ला नंबरनो पेरेग्राफ बराबर जीवावरणना ऊपरनो जे पेरेग्राफ छे वातावरणना माध्यमथी लई अने गरज सारे छे आ पेरेग्राफ बराबर छे। एटले आटली टूंक नोंध लखवानी छे, वच्चेनू કોઈપણ કોઈપણ લેખન કરવાનું નથી। આ વાતાવરણની ટૂંક નોંધ છે, જે મેઈન મુદ્દા છે એ વાતાવરણની ટૂંક નોંધની અંદર લેખન કરવાના છે। ગઈકાલે આપણે વાતાવરણની ટૂંક નોંધ વિશેનું લેખન સમજાવવાનું રહી ગયું હતું, હે ને? સારું વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જીવાવરણ બરાબર, પૃથ્વીના ચાર આવરણમાંથી જીવાવરણ ચોથા નંબરનું મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે। સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે। હવે જો સૌર પરિવાર આપણે સમજ્યા હતા, બધા ગ્રહોની માહિતી મેળવી તેને વિદ્યાર્થી મિત્રો, તો એનામાં પૃથ્વી માત્ર એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે। જીવાવરણ એટલે શું પ્રશ્ન પૂછાય? તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે। જીવસૃષ્ટિ એટલે સજીવો બધા જ રહી શકે છે તે। ચલો આગળ, જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ સમાવેશ થાય છે। આ જીવસૃષ્ટિ માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે। જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે। આ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે। હવે જો માનવ જીવનના જીવનના અસ્તિત્વનો નિર્વાહ અને આધાર કોણ છે? જીવાવરણ। કારણ કેમકે જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિઓનો સમાવેશ થાય છે। કેટલા બધા જીવો છે, હે ને? તો આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। હવે જો વનસ્પતિ વગર તો આપણાને કશું પણ મળે નહીં ખાવાનું, બરાબર? એટલે જ અહીંયા કહ્યું છે કે નિર્વાહ અને આધાર છે, બરાબર? અને સાથે સાથે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે। સીધી વાત છે ને વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના સજીવો જેટલા પણ છે, જે શ્વાસ લઈ શકે છે, બધા જ સજીવો જીવાવરણમાંથી ખોરાક મેળવે છે, બરાબર? આગળ હવે વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે? માનવ પ્રવૃત્તિઓની અસર। હવે માનવની જે પ્રવૃત્તિ છે, બરાબર, મનુષ્યોની, એની અસર શું થાય છે એ અહીંયા સમજાવ્યું છે। જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે। પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે। આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે। સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રવૃત્તિઓની અસર। હવે માનવ પ્રવૃત્તિઓ એટલે એના કાર્યો, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે મીલો, પછી મોટા મોટા કારખાનાઓ, આના બધા ધુમાડા, બરાબર, અને એનામાંથી ગંદુ કેમિકલ નીકળતું, જે નીકળતું હોય પ્રવાહી, એ બધું ક્યાં જાય? નદીની અંદર છોડ દે, બરાબર છે? પછી મોટા મોટા જંગલોની અંદર વૃક્ષોનું કાપવું, આ બધા જ માનવ પ્રવૃત્તિઓ છે, બરાબર, જેના કારણે પર્યાવરણ જોખમાય છે, બરાબર, અને પર્યાવરણનું પોષણ કરતા વિકાસને પરિણામે। હવે જો પર્યાવરણનું જે પોષણ છે એ કરવાની જગ્યાએ શું થાય છે? માનવ પ્રવૃત્તિઓની અંદર એને નુકસાન પહોંચાડવામાં આવે છે। માટે પર્યાવરણ અને કુદરતી પોષણ કડી જે છે એ જોખમાય છે, જોખમાય છે એટલે કે ઘણું ગંભીર પરિણામ આવે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થયો। હવે આનું લેખન કાર્ય, બરાબર, સ્વાધ્યાય, નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો। મેં
આગળ કીધું તું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાંથી જ લેખન કરવાનું છે, જાતે સમજીને. બરાબર, પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? પૃથ્વી પરના મુખ્ય આવરણો 4 છે. બરાબર, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બરાબર, મૃદાવરણ એટલે શું? બરાબર, પછી જલાવરણ શેનું બનેલું છે? બરાબર, વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? આ બધું જ પાઠ્યપુસ્તકની અંદર મેં આપને સમજાવ્યું છે. નીચેની ખાલી જગ્યા પૂરો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. કયા આવરણમાં? મૃદાવરણમાં. બરાબર છે, પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. કેટલા કિમી સુધી? સમજાવ્યું છે, 130 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. બરાબર, પછી જુઓ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખરા છે કે ખોટા? વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈએ સુધી હોય છે. ખરું કે ખોટું? ખોટું. બરાબર છે, આનો જવાબ આપવાના છે. હવે ટૂંકનોંધ. ટૂંકનોંધમાં વાતાવરણની ટૂંકનોંધ કઈ રીતે લખવાની છે મેં સમજાવી દીધું. પછી જલાવરણનું મહત્ત્વ, એ જલાવરણ જે મુદ્દો છે આખો લખી દેવાનો છે. અને મૃદાવરણનું મહત્ત્વ, એનામાં મૃદાવરણનું જે મહત્ત્વ એટલે કે મૃદાવરણનો જે પેરેગ્રાફ છે આખો એ લખી લેવાનો છે આપની નોટની અંદર. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 10 પૂર્ણ થયો. હવે આપણે પાઠ 15નું સમજ મેળવીશું. હવે પછી વિડીયોમાં મળીશું ત્યારે પાઠ 15 વિશેની સમજ મેળવીશું, જે આપણા પ્રથમ સત્રનો છેલ્લો પાઠ છે. બરાબર છે, અસ્તુ.